આ જગ્યા એક છે પોલ્ટ્રી ફાર્મ ની બાજુમાં, બરોબર, પોલ્ટ્રી ફાર્મ ની બાજુમાં આ રાત્રે બે અઢી વાગ્યાની અંદર આ ભડાકો થયો હતો, ઉપરથી પડી ગયો અને મને બીક લાગી એટલે હું સાઈડમાં બહાર નીકળ્યો નહીં, બરોબર. અને બહાર નીકળ્યા પછી મેં થોડીક વાર દસ અડધો કલાક રહેવું રહી સહેજ હલેકડાવાળા આમ જોયું તો અંદરથી ઝોર નીકળતી હતી એટલે હું છેટો છેટો રહ્યો, પાછો અંદર મને જતો રહ્યો. મને કોઈ કશું થાય તો આપણે બીક લાગે એટલે હું પાછો અંદર જતો રહ્યો. અને ફરી મેં થોડી વાર રહીને ચાર વાગ્યા, પાંચ વાગ્યા પછી, છ વાગ્યા પછી મેં સવારમાં આ ભાઈ આવ્યા ખેડૂત માલિક બીજા, એમને મેં કહ્યું ભાઈ આ વસ્તુ રાત્રે પડી છે. એ ભાઈએ મને કહ્યું કે આપણે આ અડબણ લઈ પણ હું મારા ભાઈ સરપંચને વાત કરું. અને એ સરપંચ આવ્યા, સરપંચ આવી અને પછી અમને જોઈ પછી આ સાઈડે પરસો એક મેન મેડ ઓબ્જેક્ટ ગિરા હૈ ઉમરેઠ આણંદ પાસ, આણંદ કે પાસ કે ખેતો મેં તીન જગહ પર સાઇટ સીંગ દેખા ગયા હૈ ઓર હમારે પાસ મેં જો વિડીયો ઉપલબ્ધ હૈ વો બહુત છોટે છોટે હૈ. ઉસકો દેખને કે બાદ મેં પરફેક્ટ ડિસિઝન તો કોઈ નહીં લે સકતે હમ, મગર હમારા જો એક્સપિરિયન્સ હૈ ઉસકે આધાર પર હમ કહે સકતે 50-50% ચાન્સીસ હૈ, ક્યોંકિ ઉસમે દો તીન ચીજે હમારે સામને નજર આ રહી હૈ. પહેલી બાત, યે જો ફ્લોટ ટાઈપ કા ઓબ્જેક્ટ જો ફિશિંગ કે લિયે લગાયા જાતા હૈ ઉસ ટાઈપ કા ઓબ્જેક્ટ હૈ, વો કભી કભી ઇસ પ્રકાર કે ઓબ્જેક્ટ રોકેટ મેં ઈંધન ભરને કે લિયે હિલિયમ ઉસમે પ્રવાહી ભરા જાતા હૈ ઓર વો લગાયે જાતે હૈ, તો યે ઇસ પ્રકાર કા હિલિયમ પ્રેશરાઇઝ વેસલ ભી હો સકતા હૈ, યા ફિર ફિશિંગ ઓબ્જેક્ટ કોઈ વો હો સકતા હૈ, યા ફિર એરોપ્લેન સે કુછ ગીરી હુઈ ચીજ ભી હો સકતી હૈ, કોઈ ફાઈટર મતલબ કુછ ભી જા રહા હો ઓર હેલિકોપ્ટર હો એરોપ્લેન હો ઉસસે કુછ કહીં ગલતી સે ગીરી હુઈ ચીજ હો સકતી હૈ. ઉસમે હમે સ્પેસ ડેબ્રિસ કે 50-50 ચાન્સ ઇસીલિયે નજર આ રહે હૈ કે પહેલી વાત સ્પેસ ડેબ્રિસ અગર ગીરતી હૈ તો કહીં ના કહીં ઉસ વો કહીં ના કહીં ઉસ વો જલના ચાહીએ, મગર જીતના મેરે પાસ મેં વિડીયો ઓર ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ હૈ ઉસમે કહીં ભી જલને કા કોઈ દિખ નહીં રહા હૈ, કોઈ ભી પાર્ટ જલા હો કાલા હો ગયા હો એસા દિખ નહીં રહા હૈ. હમારે પાસે પુરાને હિલિયમ બલૂન્સ કે ફોટોગ્રાફ હૈ હિલિયમ વેસલ્સ કે જિસમે યે જલે હુએ પાર્ટ્સ દિખાઈ દેતે હૈ મગર ઇસમે દિખાઈ નહીં દેતે. દૂસરી બાત કે લોકોને એક ખેડૂત એક કિસાન કી મેને વાત સુની હૈ, ઉસને આવાઝ સુની ધમાકા, મગર વો કિસીને સાઇડ મે દેખા હૈ એસા કહીં સે ભી કિસી કો માલૂમ નહીં, હમે કુછ ભી ઇન્ફોર્મેશન નહીં મિલી હૈ કે આસમાન સે કુછ ગિરતી હુઈ જૈસે મહારાષ્ટ્ર મેં નાગપુર મેં દ્વારિકા સે લેકર કે સબ લોગોને દેખી, ક્યોંકિ જીતની દૂર સે વો આતી હૈ જહાં સે ઉસકા રી એન્ટ્રી પોઈન્ટ હોતા હૈ વહાં સે કરીબન 300-400-500 કિલોમીટર તક વો ગિરતી હુઈ આતી હૈ, સ્ટ્રેટ નહીં ગિરતી મગર વો ઇન્ક્લિનેશન પર ગિરતી હુઈ આતી હૈ, તો કહીં ના કહીં કિસીને દેખી હોની ચાહીએ. મગર સ્પેસ ડેબ્રી જલતી હુઈ આ રહી હૈ એસા કિસીને દેખા એસા અભી તક તો હમારે પાસ મેં કોઈ ઇન્ફોર્મેશન નહીં આઈ. તીસરી બાત કે જબ વો ગિરી હૈ તો વહાં કે આસપાસ મેં જો ઘાસ વગેરા હૈ વો જલ જાને ચાહીએ થે અગર વો જલતી હુઈ ચીજ ગિરી હૈ તો, તો મગર વો કુછ જલા હો ફોટોગ્રાફ સે માલૂમ નહીં હો રહા હૈ કે કુછ જલી હુઈ ચીજ હૈ ઓર કુછ આસપાસ મેં કુછ જલા હો ઓર ઇતના ખડ્ઢા ભી નહીં દિખાઈ દે, કે 10-15 કિલો કી ચીજ હમે લગ રહી વર્તમાન મેં એસા, તો યે ઇતના ઉપર સે આતા હૈ જબ વેસલ યા કોઈ ભી ચીજ મેન મેડ ચીજ ટકરાતી હૈ ધરતી સે તો છોટા સા ખડ્ઢા ભી પડના ચાહીએ થા, મગર એ ખડ્ડા ગિરા હુઆ કુછ હમે આસાર ઉસકે નજર નહીં આ રહે હૈ.